હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગના ઢોકળા. મગના ઢોકળા બનાવવા માટે આપણે એક કપ મગ લઈશું. 7-8 કલાક માટે પલાળીને રાખીશું. એક મિક્સર બાઉલ લઈશું. પલાળેલા આપણે મગ તેમાં એડ કરી દઈશું. એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું. 3-4 લીલા મરચાં એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1/2 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું. 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું. 3-4 ચમચી જેટલું દહીં એડ કરીશું. 3-4 ચમચી જેટલું પાણી એડ કરીશું. અને આ બધી વસ્તુને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. હવે આ પેસ્ટને એક બાઉલની અંદર એડ કરી દઈશું. હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું હિંગ એડ કરી દઈશું અને તેની ઉપર 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે, જ્યારે આપણે ઇનો નાખીએ તે પહેલાં જ આપણે ઢોકળાને કૂક કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દઈશું. હવે તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. ફરીથી મિક્સ કરી લઈશું. હવે એક મોલ્ડ લઈશું, તેને ચારે તરફથી ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું. જો તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે થાળીમાં પણ ઢોકળા મૂકી શકો છો. હવે આપણે જે મગની પેસ્ટ બનાવી છે તે મોલ્ડમાં એડ કરી દઈશું. ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દઈશું. પંદરથી 20 મિનિટ થઈ ગઈ છે. આ ઢોકળા તમે જોઈ શકો છો કે સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે એક પેનની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. 2 ચમચી જેટલી દહીં એડ કરીશું. 2 ચમચી જેટલા તલ એડ કરીશું. 4-5 લીલા મરચાં એડ કરીશું. 7-8 લીલા લીમડાના પાન એડ કરીશું. અને આ બધાને મિક્સ કરી લઈશું અને જે ઢોકળા બનાવ્યા છે તેની ઉપર સ્પ્રેડ કરી દઈશું. અને થોડી કોથમીર ભભરાઈ દઈશું. તેના એક સરખા જેવા પીસ કટ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ ઢોકળા કેટલા સરસ એકદમ પોચા બન્યા છે. તમે તેને ગ્રીન ચટણી સાથે કાં તો રેડ ચટણી સાથે ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.